છે ભારત રત્ન ડોક્ટર આંબેડકર, જેના લેખક છે હાસ્યદા પંડ્યા. બરાબર. તો હવે આપણે આ પાઠ છે યાના પહેલાના લેક્ચરમાં આપણે અડધો સમજી ગયા છે. એમાં આપણે છે ને જોયું હતું કે તેઓ ફુરસદના સમયમાં લાઇબ્રેરીમાં જઈ અને પુસ્તકો વાંચતા અને ઘરે પણ નવરાશના સમયે પોતે હંમેશા ને હંમેશા માટે વાંચનમાં સમય ફાળવતા હતા. હવે આપણે આગળ જોઈએ. શંકરસો વેઠીને એટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યું, પછી ડોક્ટર ભીમરાવને નોકરી મળી ગઈ. પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલી હદ સુધી કે એમની જ ઓફિસના પટ્ટાવાળાઓ પણ એમની સાથે ગેરવર્તાવ કરતા હતા. ડોક્ટર આંબેડકરને થયું કે પોતે ઘણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડે તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિ તો સાવ કેવી હશે. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ. તેમણે મૂક નાયક નામનું એક પ્રાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924 ના રોજ તેમણે બહિષ્કૃત હિતકારીની સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. હવે શું થયું કે તે પોતે જે સર્વિસ કરતા હતા ત્યાંના જે પટાવાળા હતા એ પણ તેની સાથે ગેરવર્તણૂક કરતા હતા. શું કામ કે જે પોતે છે એ સાવ નીચી જાતિના વ્યક્તિ હતા. તો એ વિચારતા હતા કે જો હું આટલું બધું ભણેલો ગણાયેલો છું અને આટલી સારી પોસ્ટ ઉપર છું તો એ મારી સાથે આવું વર્તન કરે છે, તો જે મારા જ્ઞાતિના બીજા ભાઈ બંધુ છે એ સાવ અભણ હશે તો એની હારે કેવું વર્તન કરતા હશે. તો આ બધા વિચારથી તે પોતે છે જ્ઞાતિ માટે કંઈક કરવા માટે ઓલું કરે છે, કાર્ય કરે છે. ત્યારે એક મૂકનાયક નામનું એક પુસ્તક લખે છે અને સાથે સાથે 20 જુલાઈ 1924 તેમણે બહિષ્કૃત હિતકાર નામની એક સભા કરી અને જેમાં બધા એને ભેગા કર્યા. વાંચનાલય, શૈક્ષણિક વર્ગ અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશય ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડોક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ હતા કે આ ખુદ હતા કે ન પૂછો વાત. એણે વિચાર્યું કે સ્ત્રીઓ માટે પણ ખૂબ જ હાવ ખરાબ સમાજ છે, તો આપણે સ્ત્રીઓ માટે પણ કંઈક કરવું જોઈએ અને સ્ત્રીઓને પણ આગળ વધવાની તક આપવી જોઈએ છે. ડોક્ટર આંબેડકર સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીઓને પણ એને વારસા હક મળવો એવું જોઈએ કે આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સ્વાવલંબન જ સાચી સહાય છે. તેઓ સ્ત્રીઓની સમાજનું આભૂષણ લેખવતા સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગ ભેદ નષ્ટ કરી અને નારીને ગૌરવપ્રદ સ્થાન આપ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનર્લગ્નનો અધિકાર પણ અપાવ્યો. હવે એને સ્ત્રીઓ માટે શું કાર્ય કર્યા, તો કે સ્ત્રીઓને સન્માન આપ્યું, એને પૂરેપૂરું હક મળ્યું. પછી વારસા, જે વારસાગતમાં પણ સ્ત્રીઓને સમાન હક મળે તેવું એને લખ્યું છે. વિધવા વિવાહને સમર્થન કર્યું અને બાળ લગ્નનો વિરોધ કર્યો. બરાબર. અને સ્ત્રીઓને શિક્ષણ પૂરેપૂરું હકથી મળવું જોઈએ એ પણ તેણે કર્યું. વિધવા વિવાહ એટલે કે કોઈ સ્ત્રી છે તો એનો પતિ ગુજરી જાય છે તો એને બીજા વિવાહ કરવાની પણ અનુમતિ આપી. કોણે આપી, તો કે બાબા સાહેબ આંબેડકરે. અને બાળ લગ્ન એટલે કે નાનપણમાં છોકરાઓ છોકરીઓના લગ્ન કરવાનો પણ એને વિરોધ કર્યો અને સાથે સાથે એને લિંગ ભેદ નષ્ટ કરી અને સ્ત્રીઓને ગૌરવપ્રદ સ્થાન આપ્યું કે દીકરો હોય કે દીકરી હોય બેને સમાન તક આપી અને ગૌરવપ્રદ સ્થાન આપ્યું. સ્ત્રીઓને સરસ એક એવું ઊંચું સ્થાન આપે છે. શિક્ષણ મેળવવાનો, સત્તા પ્રત્યેનો પહોંચવાનો અને વિવાહ વિચ્છેદનનો અને પિતાની મિલકતમાં સ્ત્રીનો પૂરેપૂરો હક હિસ્સો મળી રહે એવી એણે સ્થાપના કરી. કાયદો એવો એણે સ્થાપ્યો. કાયદાની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી
સુપ્રિષ્ઠાને પહેરે અને વિદ્યાર્થીનીઓને ફ્રીમાં છૂટ અપાવી છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી નિધિ એકત્ર કરી અને ભોજનની વ્યવસ્થા પણ કરાવી એટલું જ નહીં સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવના પણ બાબા સાહેબ જ હતા જે આપણે સ્ત્રીઓ અત્યારે બધા મતદાન કરીએ છીએ તો એનું પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ ચાલુ કરાવ્યું છે અને છોકરીઓ ભણી ગણીને આગળ વધી શકે એ માટે છોકરીઓને ફ્રીમાં શિક્ષણ ફ્રીમાં રહેવાનું ફ્રીમાં જમવાનું પણ તેમને વ્યવસ્થા કરાવી ડોક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા આઝાદીની જંગમાં પણ એમને મહત્વની ભૂમિકા હતી મહાત્મા ગાંધી સાથે પણ એમને કાર્ય કરેલું એમની સાથે વખત વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડોક્ટર બાબા સાહેબનો સંપૂર્ણ આદર હતો ડોક્ટર બાબા સાહેબ કેવળ રાષ્ટ્રીય આઝાદી જ નહીં જમતા ફરી આઝાદી તો આર્થિક સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતા છે એવું તેઓ દ્રઢપણે માનતા હતા વિચાર પુરુષ ડોક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો તે પોતે એને આદર્શ માનતા હતા કોને તો કે જ્યોતિબા ફૂલે બુદ્ધ ભગવાન અને કબીરને તે પોતાના આદર્શ માનતા હતા તેઓ એના બંધારણના ઘડવૈયા હતા ડોક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત જનતા પ્રભુત્તા ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકમાં પણ પ્રગટ કર્યા છે જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે આવા મહાન દેશભક્ત દલિત અને વંચિતાનો ઉદ્ગાર ગરીબોના બેબી અને સ્ત્રીઓના પક્ષધાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવાસન 6 ડિસેમ્બર 1956 માં થયું હતું ડોક્ટર સાહેબ આંબેડકરનું મૃત્યુ ક્યારે થયું હતું તો કે 6 ડિસેમ્બર 1956 માં થયું પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે ભારત માતાના આ સાચા રત્ન ઈસવીસન 1990 માં આપણા દેશ મરણોત્તર ભારત રત્નના ઇલકારથી નવાજ્યા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન જે આપણા ભારતના ભારતીય બંધારણના ઘડવૈયા છે કોણ છે આપણા બંધારણના ઘડવૈયા તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે ભારતનું ઘડતર ભારતનું બંધારણ છે એ કોણે બનાવ્યું હતું તો કે બાબા સાહેબ આંબેડકરે જે આપણા ભારતના બંધારણના ઘડવૈયા છે જેને હૃદયપૂર્વક વંદન છે બરાબર તો હવે આપણે આ પાઠ છે એ પૂરો થાય છે તો આ પાઠનો સ્વાધ્યાય આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ